વેલકમ બેક. તો ફરી એક વખત આપણે આગળ વધીશું આપણા કાર્યક્રમમાં. ભાજપની કેટલીક બહેનો આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે આપણે વિકાસની વાતો કરી રહ્યા છીએ, ઘણા બધા પ્રશ્નો સામેના પક્ષથી પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. વિકાસની વાત, સ્થાનિક પ્રશ્નો, પાયાની જરૂરિયાતો સાચા અર્થમાં કેટલી કરી શક્યા. પહેલા તો હું G24 ને કહું છું, એમનો કેમેરો છે મૂવ કરે અને જુએ કે કોંગ્રેસમાં બહેનો છે નહીં. અમારો સંગઠન પહેલા બહેનોને અહીં લાવે છે, એક બે બહેનો નથી, કેમ નથી, પહેલો પ્રશ્ન એ. બીજી વસ્તુ મેડમ, તમને ખબર હશે GIDC પહેલું પ્લાન્ટ આવ્યું છે, તમે તમારી સ્ટડીમાં બી જોઈ લેજો. આખા દેશનું પહેલું વુમન GIDC પ્લાન્ટ સાણંદમાં આવ્યું છે, એ પ્લાન્ટની તમે મુલાકાત લો. એ પ્લાન્ટની અંદર અત્યારે વન્ડર વિંગ્સ કરીને મેક ઇન ઇન્ડિયાની અંદર અત્યારે સેનેટરી નેપકિનનો પ્રોજેક્ટ ચાલે છે. ત્યાં પર ડે 45 સેનેટરી નેપકિન્સ જાય છે, એની અંદર ઘણી બધી મહિલાઓને રોજગારી મળી છે. એના પછી હું આગળ આવું છું, મહિલા રોજગારીની વાત કરું છું, તો અર્થ કોન્ક્લેવની અંદર પ્રધાનમંત્રી કેન્દ્રીય જે સ્કિલ એડ કૌશલ વર્ધન યોજના ચાલે છે, એની અંદર મહિલાઓ માટે ફ્રી ઓફ કોસ્ટ કમ્પ્યુટરના કોર્સિસ, સીવણના કોર્સિસ, મિકેનિકના કોર્સિસ, લેબરના. તમે એવું કહેવા માંગો છો કે ઘણા બધા કામ ભાજપ તરફથી થઈ રહ્યા છે અને મહિલાઓ માટે પણ થઈ રહ્યા છે. આગળ વધીએ અને વાત કરીએ, જો નગરપાલિકામાં જે કામ થયા છે શું કહેવા માંગશો, કેટલા કામ થઈ શક્યા? 20 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. 20 વર્ષની અંદર સાણંદ નગરપાલિકામાં કોઈ એવા વિકાસના કામ નહીં થયા, જે નથી થયા કે જે આંખે વળગે એવા જે કરવામાં આવેલા છે. એટલે ચોક્કસ કોઈ કામ નથી થઈ શક્યા તેવું સ્પષ્ટ રીતે કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા છે. મારા મિત્ર વિજયસિંહને મારે એટલું જ કહેવાનું કે 20 વર્ષના શાસનની અંદર ભાજપ સરકારે જે સાણંદની અંદર RCC રોડ એક પણ બાકી નથી મૂક્યા. ગામના દરેક સોસાયટીમાં RCC રોડ, મેલે ફરજબંધી. વિકાસની વાત કરીએ તો એમને પોતાના સમજ નથી. કોંગ્રેસની સરકાર 50 વર્ષ સુધી હતી, ભાજપની સરકાર 20 વર્ષ રહી છે. 20 વર્ષમાં જો એનું વિકાસની કામની તુલના કરીએ ને તો એમને ખબર પડે કે પલ્લું કુનું નીચું છે. અને હવે તો એમને સ્વીકારવું જોઈએ કે નરેન્દ્રભાઈ અમારા PM, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમના વિકાસના કામોમાં એમના મારા વડીલોને સમજવું જોઈએ કે 50 વર્ષ સુધી તમે કશું કર્યું જ નથી, 20 વર્ષમાં ભાજપની સરકારે જ કર્યું છે. જે રીતે કામ થયું છે ભાજપે કર્યું છે, કોંગ્રેસે કઈ નથી કર્યું તેવો આક્ષેપ થઈ રહ્યો છે. હું સાણંદ નગરપાલિકાનો કોર્પોરેટર છું, એટલે હું દેશ દુનિયાની વાત કરવા નથી માંગતો. હું ફક્ત હું કોન્સન્ટ્રેટ કરું છું સાણંદ નગર ઉપર. જ્યારે સાણંદ નગરની વાત કરીએ ત્યારે સાણંદ નગરની અંદર ગાયોના પ્રશ્નો માટે પણ મેં ઘણી લડત આપી હતી. અમે સાથારી કોંગ્રેસના મિત્રોએ રજૂઆતો કરી હતી અને એ લોકો જ્યારે આવો ગાયોનો પ્રશ્ન અમે રજૂ કરીએ ત્યારે નગરપાલિકા પોતાની જવાબદારી ખંખેરી નાખે છે. અને ત્યારે અમે લોકો એમની પાસેથી કે તમે પોલીસમાં રજૂઆત કરો, અમે એમને વિનંતી કરીએ છીએ કે અમને પત્ર લખીને આપો, અમે ત્યાં જઈએ અને ત્યાં રજૂઆત કરીએ. સાથે સાથે ભીખાભાઈ જે વાત કરી રહ્યા છે સાણંદના વિકાસની, તો ભીખાભાઈ આ પ્રશ્ન સાણંદની જનતાને જઈને પૂછવો જોઈએ. છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા સાણંદમાં છે. સાણંદમાં એક પણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બતાવો, એક પણ હોસ્પિટલ બતાવો. સારી, એક મિનિટ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બતાવો, એક પણ હોસ્પિટલ બતાવો, કોઈ ગાર્ડન બતાવો, કોઈ વિકાસની વાતો બતાવો. સાણંદ બસ સ્ટેન્ડથી તમે ઘોડાગાડીએ જાઓ, તમારી ગાડી એક કલાક પછી ઘોડાગાડીએ પહોંચશે. સાણંદ બાવળા રોડ ઉપરથી તમે સાણંદ બાવળા રોડ ઉપર નગરપાલિકાના ઉપપ્રમુખનું પાર્ટી પ્લોટ છે, નગરપાલિકાના ઉપપ્રમુખ ત્યાં રહેઠાણ છે, ત્યાંથી તમે નીકળો તો મેડમ તમારે મનગા લઈ જાય એવા રસ્તા છે હમણાં. ભાજપના મિત્રોને પૂછવા માંગીશ, વિકાસની વાતો કરો છો, આટલા વર્ષોથી સરકારમાં છો, આટલા વર્ષોથી સત્તામાં છો, છતાં પણ કોંગ્રેસ પાસેથી ઉછીના નેતાઓ શા માટે લેવા પડે છે? ઉછીના નેતાઓ નથી લીધા, એ લોકો સામેથી વિકાસ અને રાષ્ટ્રવાદ જોઈ અને આવ્યા છે. એમના લોકોને અહીં આવવાની ક્યાં જરૂર હતી? એમને કંઈક ભાજપમાં સારું જોયું છે તો આવ્યા છે. એમને ઘણા બધા રોક્યા છે પરંતુ રોકાયા નથી. સાણંદના ધારાસભ્ય કમશીભાઈ પટેલે ક્રોસ વોટિંગ કર્યું. આપને પૂછવા માંગીશ પ્રદીપસિંહજી, આપે આટલા વર્ષો કામ કર્યું છે, ઘણું સારું કામ કર્યું છે, આપની પણ ઈચ્છા હશે આગળ આવવાની. કમશી પટેલ હવે જો ભાજપમાંથી લડશે તો આપનું સ્થાન ક્યાં? વાત રહી સાણંદની લડવાની વાત, તો ભારતીય જનતા પાર્ટીનો સાણંદનો કાર્યકર્તા, પાર્ટીએ જ્યારે પણ જે કોઈને અહીંયા મેન્ડેટ આપ્યો છે એ તમામ નેતાઓ માટે એ કામ કર્યું છે. અને આવનારા સમયની અંદર પણ જો અમારું પાર્લામેન્ટરી બોર્ડ એમના માટે નિર્ણય કરશે તો અમારા બધા કાર્યકર્તાઓ એક થઈને સાણંદની અંદર ભારતીય જનતા પાર્ટી વિજય થઈને માટે કામ કરશે.
સાણંદમાં દાખલ થતા જ કોંગ્રેસનું એક બોર્ડ જોવા મળે છે કે કરમશીભાઈ પટેલ આપની હિંમત, આપની નિષ્ઠા અને આપની જે તાકાત છે તેને કોંગ્રેસ બિરદાવે છે. હવે શું કહેશો? હજી પણ બોર્ડ લાગેલું છે? બોર્ડ જૂના લાગેલા છે કરમશીભાઈ, કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર. હજી પણ હિંમતને બિરદાવો છો? હું કહું હમરો, બોર્ડ જૂના છે, એવા ઘણા બોર્ડ ભાજપનાય જૂના છે જે કોંગ્રેસમાં આજ બી છે. અને માનનીય પ્રદીપસિંહે કીધું શહીદોની પાર્ટી, એટલે એમને ખબર નહીં હોય ભારતીય જનતા પાર્ટીનો રાજકીય જન્મ ક્યારે થયો અને કોણ કોણ એમાં શહીદ થયું, કોણ કોણ દેશ. આપણે આપણે કરમશીભાઈ પટેલની વાત પર આવીએ. કોણ કોણ દેશ માટે શહીદ થયું. બીજી વાત, કરમશીભાઈને ધાક ધમકી અને દબાઈને લઈ જવામાં આવ્યા છે. કેમ્પમાં હોય માણસ, પાર્ટીનો વફાદાર હોય, એમ છતાં પણ તમને આ થશે, તમને તે થશે એવા દબાણથી લઈ જવામાં આવ્યા છે. તો બીજા બધા અનેક એક મિનિટ અનેક લોકો નથી પોતા એ ધમકીમાં આવ્યા, તમારી કહેવાતી ધમકીમાં ભાજપે ધમકી આપી, અનેક લોકો નથી ગયા, શા માટે કમસી પટેલ ગયા? આજે આ રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક માટે આખા દેશની ભારતીય જનતા પાર્ટી ઊંધી પડીને મહેનત કરતી હતી. શા માટે કોંગ્રેસના આ જે સભ્યો ગયા એ સામેથી પાર્ટીમાં ગયા છે કે એમને લેવા ગયા છે? બાપુની વાત કરતા હોય તો બાપુને પણ છેલ્લા ઘણા સમયથી સીબીઆઈની રેડ ને ઇન્કમ ટેક્સના દરોડા આ બધું ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તો અહેમદ પટેલની સીટ બચાવવા માટે આપે પણ ઘણા બધા પ્રયાસો કરવા જ પડ્યા છે. તમારી પાસે જે જવાબ લેવા માંગુ છું, પૂર્વ ધારાસભ્ય તરીકે કરમશીભાઈનું જે આ પગલું છે, હવે તમે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીમાં આવશે તો એમનું સ્વાગત છે. મેડમ, અમારે કોંગ્રેસની જેમ નથી કોઈ વચનોની લાણી થતી, અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને શિષ્યત્વ નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જ નિર્ણય થાય. જે રીતે આ આખો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, હવે કોંગ્રેસ જે વિશ્વસનીયતા ગુમાવતું જઈ રહ્યું હતું, કરમશીભાઈનું પગલું વધુ એક ફટકો છે કોંગ્રેસ માટે, હવે તમે શું કરશો? મારા આત્માથી બોલું છું, કરમશીભાઈના દીકરાને કનુભાઈને ટિકિટ આપવાની છે ભાજપમાંથી, અને પાછા જ્યારે ટિકિટ જ્યારે આપે ત્યારે 6.5 કરોડ પાછા જમા કરવાનું છે. આવી કેન્ડિડેટ ભાજપના મિત્રએ મને કીધેલી છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં 2017 વિધાનસભા ચૂંટણીમાં હવે સાણંદ બેઠક જીતવા માટે તમારી શું રણનીતિ છે? આ સંપૂર્ણપણે બેજવાબદાર નિવેદન છે. 2017 ની જે ચૂંટણી છે તેને જીતવા માટેની રણનીતિ શું છે? 2017 ની ચૂંટણી અમારા લોકલ ધારાસભ્ય શ્રી, અમારા સંગઠનના કાર્યકર્તાઓ સાણંદમાં, સમગ્ર સાણંદમાં બહુ સારા કાર્યો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી જ સાણંદ વિધાનસભા જીતવાની છે. તમારી શું રણનીતિ છે? કોંગ્રેસ શા માટે જીતશે? લોકો કેવી રીતે વિશ્વાસ મૂકશે તમારા પર? ભાજપ જે ગઠવૃક્ષ બની ગયું છે તેના મુરાડિયા સડવાનું ચાલુ થઈ ગયું છે. બેન, પંચાયતની ચૂંટણીમાં બી કોંગ્રેસને સારો બહુમત પ્રજાએ આપ્યો અને જે અહેમદ પટેલની જીત છે એ સમગ્ર ભારતની પ્રજાની જીત છે. 2017માં કોંગ્રેસ નહીં બતાવે કે ભાજપ નહીં બતાવે, ભારતની જનતા બતાવશે કે કોની જીત થશે. અહેમદ પટેલ જે જીત્યા છે તેના કારણે કોંગ્રેસનો આત્મવિશ્વાસ ફરી એક વખત બૂસ્ટ થયો છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભાજપ કેવી રીતે પહોંચી વળશે આ મુદ્દાને? ભારતીય જનતા પાર્ટી એ દેવ દુર્લભ કાર્યકર્તાઓની ફોજ છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિના લીધે જે એક નવી રાજનીતિનો ઉદય થયો છે એવો વિકાસનો એજન્ડા છે અને ગુજરાત છે, જે ગુજરાતના આધારે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અમારું નેતૃત્વ, અમારી નીતિઓ, અમારા સરકારના કાર્યો અને અમારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની લોકપ્રિયતા, આ બધા મુદ્દા લઈને પ્રજા વચ્ચે જઈને અમે જે વિકાસના કાર્યો કર્યા છે એના આધારે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો એ આતંકવાદ સામે લડતા નરેન્દ્રભાઈની સાથે છે, વિકાસ માટે કામ કરતા નરેન્દ્રભાઈની સાથે છે. પરિશ્રમ કરીને જ્યાં પણ ભાજપનું કામ નથી એવા રાજ્યોમાં જઈને ભાજપનું કામ ઊભું કર્યું છે એવા અમિતભાઈ શાહની સાથે છે. રાજ્યની અંદર 500 જેટલા નિર્ણયો એક વર્ષની અંદર કર્યા છે એવા વિજય રૂપાણીની સાથે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વિકાસનો એજન્ડા લઈને વિસ્તારમાં જવાનો છે. જ્યારથી નરેન્દ્રભાઈનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતની અંદર કોઈ પણ જાતનો વિકાસમાં કોઈ કમી રહી નથી અને જે પણ કામો બાકી છે એ એમના અરસામાં જ છે. ખેતીલક્ષી થોડા કામને પાણી મળતું નથી એની પણ
કાર્યવાહી ચાલુ છે, ટૂંક સમયમાં લોકોને પાણી મળતું થશે અને ગુજરાતની અંદર જબરજસ્ત વિકાસ થવાનો છે. મારા મિત્ર શ્રી કહી રહ્યા છે કે ખેડૂતો ખુશખુશાલ છે, તો તમે આત્મહત્યાનો દોર ખોલો કે કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી. બરાબર, હવે જે સોસાયટી આપે છે કે બધા રાજ્યોમાં સોસાયટી માફ થઈ, ગુજરાતમાં સોસાયટી માફ નથી થઈ. ખેડૂતો હાલની તારીખમાં બી અપૂરતા પાણીના કારણે સિઝન લઈ શકતા નથી, હાલની તારીખમાં સિઝન લઈ શકતા નથી, જે પાણી કંપનીઓને પૂરું પાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો અહીંયા ઉપસ્થિત છે. આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર જે રીતે જોવા મળી રહ્યો છે, પરંતુ વિકાસની જે વાતો છે, સામાન્ય જનતા સુધી વિકાસ પહોંચવાની જે વાતો છે, તેના પરનો પ્રશ્નાર્થ હજુ તેમનો તેમ દેખાઈ રહ્યો છે. બધામાં ભારતમાં આવતીકાલે એક નવી જ બેઠકનો ચિતાર લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને એટલે કે તોરલે આપશો રજા. નમસ્કાર.